આ તરફ કચ્છ જિલ્લામાં પણ વરસાદ મનમૂકીને વરસ્યો. કચ્છના માંડવીમાં પણ વરસાદ યથાવત છે. માંડવી શહેરમાંથી પસાર થતી રૂકમાવતી નદી બે કાંઠે વહી રહી છે. રૂકમાવતી નદીમાં પાણી આવતા સ્થાનિક લોકો જોવા માટે ઉમટ્યા હતા. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો. રૂકમાવતી નદીમાં નવા નીર આવ્યા છે. કચ્છમાં વરસાદની એન્ટ્રી. ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર જયારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી કાંઠાના જે વિસ્તારો છે તેને એલર્ટ તો કરવામાં આવ્યા છે. આ સાથે નદીઓના જળસ્તર પણ સતત વધી રહ્યા છે. કેટલીક જગ્યાઓ પર રસ્તાઓ પરથી પાણી પસાર થઈ રહ્યા છે તો કેટલીક જગ્યાઓ પર નદીમાં પાણીના સ્તર વધતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા. આ તરફ અબડાસામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા. રાતા તળાવ ગામના ખેતરોમાં ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અબડાસામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા. ખેતરોમાં પાણી ભરાતા લોકોના પાકને પણ નુકસાન થયું છે. અબડાસામાં ભારે વરસાદ. દુષ્કાળગ્રસ્ત કચ્છના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન અબડાસામાં પડેલા વરસાદને કારણે અહીં આવેલા ડેમો તેમજ તળાવમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. હું મારી પાછળના આપને દ્રશ્યો બતાવવા માંગીશ જે અબડાસાના રાતા તળાવ નજીક આવેલા ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો બીટીવીના કેમેરામાં આપ જોઈ રહ્યા છો. નોંધીએ છીએ કે બે દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે અબડાસા વિસ્તારની અંદર ખેતરોમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ પાંચ દિવસ વરસાદની આગાહી છે. ત્યારે સમગ્ર કચ્છની અંદર સારો વરસાદ પડે તેવી કચ્છના લોકો પણ આશા સેવી રહ્યા છે. ભરતસિંહ ચૌહાણ, વીટીવી ન્યૂઝ.